dentro mucha la misma base y fluye en ambas lados de los pies. Hace ahora con el fantasma, dice el índice, જેમાં આપણે પાઠ 8 માં સ્વાધ્યાય સમજીશું. તમે તમારી પાઠ્યપુસ્તકમાં જે તમને પાછળ જે સ્વાધ્યાય આપેલું છે એ તમને હું કરાવું છું, બરાબર છે? અને એમાં સૌથી પહેલા આપણે મુહાવરો કે અર્થ એટલે કે આપણે ગુજરાતી જે છે રૂઢિ પ્રયોગના અર્થ છે એ તમને સમજાવી દઉં છું. એમાં પહેલું છે કે ઉત્તેજિત હોના. ઉત્તેજિત હોના તો એનો અર્થ શું થશે કે ગુસ્સા હોના. અર્થ તમને બુકમાં આપેલો જ છે, તમારે નીચે વાક્ય બનાવીને લખવાનું છે, બરાબર? એટલે ઉત્તેજિત હોના તો ગુસ્સા હોના, એટલે એનું વાક્ય બનશે કે લક્ષ્મણ ભરત કો આતે દેખકર ઉત્તેજિત હો હા, બરાબર? લક્ષ્મણ છે ભરતને જોઈને આવીને ખૂબ જ ગુસ્સામાં થઈ જાય છે, એટલે લક્ષ્મણ ભરત કો આતે દેખકર ઉત્તેજિત હો હા. ત્યાર પછી બીજું વાક્ય છે, બીજો રૂઢિ પ્રયોગ છે કે ગલે લગાના, તો કે પ્યાસે મિલના, એનો અર્થ આનંદિત હોના, ગદગદ હોના તો પુલકિત હોના અથવા તો આનંદિત હોના, એનું વાક્ય બનશે ભરત કા રામ કે પ્રતિ વ્યવહાર દેખકર લક્ષ્મણ ગદગદે હો ગયે, બરાબર? ફરીથી એક વખત ભરત કા રામ કે પ્રતિ વ્યવહાર દેખકર લક્ષ્મણ ગદગદે હો ગયે. હવે ત્યાર પછી છે આપણે આ પાઠમાં તમને જે તમારે પાઠ્યપુસ્તક છે ત્યાં પાછળ તમને એક કોરું પેજ આપેલું છે, એ પેજમાં તમારે ગમે તે વેફર, ગમે તે ભાગનું હોય, તમે કઈ ખાતા હોય વેફર હોય, ગમે એક વેફર લઈ અને તમારે ત્યાં ચોટાડવાનું છે. પછી ચોટાડ્યા પછી શું કરવાનું છે હું તમને આના પછીના લેક્ચરમાં શીખવાડીશ. અત્યારે હું તમને આ મેં લીટી લખેલું છે એમાં તમને એની સામે જે તમારે જે વેફર કે તમે કાંઈ પણ ખાદ્ય સામગ્રી એટલે કાંઈ પણ આપણે બાકી લઈએ છીએ તો એમાં આપણે જોવું હોય તો કઈ રીતે જોવાનું અને એમાં શું લખેલું હોય એ હું તમને અહીંયા સમજાવું છું. અને પછી જે બીજું તમને સમજાવવાનું છે એ તમારે જે તમારી પાઠ્યપુસ્તક છે એમાં તમારે કાંઈ પણ વસ્તુ હોય એનું રેપર, રેપર એટલે કે ખાલી કાગળ છે એ તમારે ત્યાં ચીપકાવવાનું છે. કયું પાછળનું જે આ બધું ઇંગ્લિશમાં લખેલું હોય છે એ તમારે તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં ચોટાડવાનું છે, બરાબર છે? એ ચોટાડી દીધા પછીના હું તમને લેક્ચરમાં સમજાવીશ કે એમાં તમારે શું જોવાનું છે અને કઈ રીતે નીચે પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો અત્યારે તમને મેં હિન્દીમાં લખેલું છે એની સામે હું તમને ઇંગ્લિશમાં જે લખેલું છે એ સમજાવું છું. તો એમાં આપણે તમને કૌંસમાં ઉપર લખી દીધા છે, હવે આમાંથી આમાં કયા આવશે એ તમને સમજાવું છું. તો હિન્દીમાં શું લખેલું છે કિંમત, પણ આપણે જે કઈ પણ વસ્તુ લઈ આવીએ તો એમાં કોઈ હિન્દીમાં કે ગુજરાતીમાં લખેલું ન હોય, એટલે કિંમત આપણે કિંમત જોવી હોય તો શું જોવાનું, તો કે હિન્દી કે ગુજરાતીમાં નહીં લખેલું હોય તો આપણે શું ગોતવાનું એમાં વેટ, વેટ એટલે કે વજન, તો આપણે એમાં શું ગોતવાનું વેટ, બરાબર? પછી છે કે ઉત્પાદન વિના, ઉત્પાદન એટલે કે જે દિવસે બન્યું હોય એ તારીખ, બરાબર? તો હવે એની ગોતવું હોય તો આપણે શું કરવાનું, તો કે જે દિવસે બન્યું હોય એની તારીખ એટલે કે MAD એટલે મેન્યુફેક્ચર ડેટ, બરાબર? IMFG નું આ ટૂંકું નામ છે પણ એનું આખું નામ એ થાય કે મેન્યુફેક્ચર ડેટ એટલે જે દિવસે બન્યું છે એ તારીખ, ડેટ એટલે કે તારીખ, બરાબર? ત્યાર પછી છે ઉપયોગ કે અંતિમ દિના, તો હવે એ તમારે જોવું હોય તો એ કદાચ તમને કોઈને ખ્યાલ હશે કે એક્સપાયર ડેટ આપણે ઘણી વાર બોલતા હોય છે એક્સપાયર મત થઈ ગયું ને, એટલે કે ઉપયોગ કે અંતિમ દિના એટલે કે ઉપયોગ કરવાની છેલ્લી તારીખ કઈ છે, તો એના માટે આપણે કયો શબ્દ બોલવાનો, એક્સપાયરી ડેટ કઈ છે ને આપણે ESP એટલે કે એક્સપાયરી ડેટ, બરાબર? ત્યાર પછી છે શાકાહાર અને માંસાહાર, તો હવે એ આપણે જોવું હોય તો કે જે શાકાહારી હશે ને તો તમે
marco jo tengan ada di tiang biru, ek cokku apa itu? Emang di tiang biru color dore. Apa sama jamu? Karena asa kahari sih, karena jo around sih red color itu, itu masa kahari sih. Berapa? Karena amat suci, tapi sa kahari. Apa itu kerana tapi hara color. Hara ini, nila rung mau round day sih, jadi ama round kerindu sih, ama biru color dore mau sih. Karena hara, hara sih, ini sih amat suci, tapi sa kahari. અને રેડ છે ઈ માંસાહારી માટે અને લાલ રંગનો આવ કરેલું હોય એટલે હમ જી જાણો કે આ છે ઈ માંસાહારી છે પછી છે કે પ્રમાણિત ખાદ્ય પદાર્થ એટલે કે એકમાં બરાબર એમાં તમને શું જોવાનું તો કે એકમાં એકમાં બરાબર આટલું છે એ તમારે પાકી બુકમાં લખી લેવાનું છે આ બે બરાબર અને એક એક વાર રબ બુકમાં લખવાનું છે હોમવર્ક હવે પછીના તમે નેક્સ્ટ લેક્ચરમાં મેં તમને કીધું એ તમે તમારી જે ગમે તે વસ્તુને પેપર ચોટાડીને રાખજો જેથી કરીને હું તમને સમજાવું તો તમને સદુ ખ્યાલ આવે થેન્ક યુ